જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોજન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને આવનારું અઠવાડિયું કોના માટે શું લઈને આવ્યું છે તો મિત્રો દર અઠવાડિયે આપણે અઠવાડિક રાશિ ભવિષ્ય જાણીએ છીએ આપણું ભવિષ્ય ઉપાયો અંક કલર આ બધી જાણકારી આપણને મળે છે તો આનો ઉપયોગ આપણે આપણા જીવનને સુધારવા માટે કરવો જોઈએ બરાબર તો મિત્રો આજે પણ આપણે જાણીએ કે આવનારું અઠવાડિયું તમારા માટે શું લઈને આવ્યું છે પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાના મનમાં રહેલી નિરાશાઓને ખંખેરીને જીવનમાં આગળ વધવાના રસ્તા પર ચાલવું પડશે આગળ વધવું પડશે મિત્રો તમારે આ અઠવાડિયામાં આવક વધારવાના પ્રયત્ન કરવા પડશે આ અઠવાડિયામાં આવક સ્થગિત થતી દેખાય છે તો થોડુંક ધ્યાન આપીને એમાં આગળ વધવાની તૈયારી સાથે આ સમય વિતાવવાનો છે આ અઠવાડિયામાં છે ને મનના વિચારોને સ્પષ્ટ રાખજો એમાં અસમંજસ પેદા નહીં થવા દેતા નહીં તો તમે અટકી જશો બરાબર એની તૈયારી સાથે ચાલવાનું કે ભાઈ હું નિર્ણય લઈશ અને કોઈક વખત કડક નિર્ણય લઈશ અને આગળ વધીશ આ અઠવાડિયું વેપારિક જે લોકો કામકાજ કરે છે ને એ લોકો માટે સારું સાબિત થશે તો થોડું ધ્યાન થોડી નિર્ણય શક્તિ વધારી અને આગળ વધશો તો સફળતા મળશે તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું બહેનો માટે પણ આ અઠવાડિયું સારું છે દાંપત્ય જીવનમાં ઘણો સુધાર આવતો દેખાય છે પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં પ્રેમનો વધારો થાય અને એકબીજાને સમજી શકશો તો આનાથી વિશેષ ફાયદો દાંપત્ય જીવનમાં હોતો જ નથી ને તો ચોક્કસ બહેનો માટે અઠવાડિયું ઘણું સારું તો મિત્રો હવે જોઈએ આપને વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે પણ આ અઠવાડિયાનો સમય સારો છે વરસાદની સિઝન ચાલે છે તો તબિયતનું ધ્યાન રાખજો બહાર પલળવું ગમે તે જગ્યા પર જવું અંધારાવાળી જગ્યામાં વધુ વાર બેસી રહેવું આ બધી બાબતોથી બચજો અને તમારો અભ્યાસ ક્યાંક અધૂરો ન છૂટે એની પર કાળજી રાખશો તો ઘણા સારા ફાયદાઓ તમને મળશે તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે તો મેષ રાશિવાળા માટે આ વખતે લાલ કલર અને ત્રણ નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય આરોગ્ય આ અઠવાડિયામાં તબિયતની બાબતમાં આમ કોઈ બહુ મોટી ઊંચ નીચ નથી પણ જો આપણે બેદરકારી રાખીએ તો ચોક્કસપણે ચોમાસાનો માર પડતો દેખાય છે ભીંજાયેલા કપડાં વધુ વાર પહેરી ન રાખવા અને અંધારાવાળી જગ્યાઓમાં બહુ લાંબો સમય બેસવું નહીં કારણ કે અત્યારે મચ્છરનો ઉપદ્રવ વધતો હોય અને મચ્છર કરડે તો ઘણા બધા રોગનો આપણે ભોગ બની શકાય તો આની પર કાળજી અવશ્ય રાખજો તો મિત્રો હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય મેષ રાશિવાળા એ છે ને આ અઠવાડિયામાં લીમડાની સેવા કરવાની છે ખાસ લીમડાના ઝાડને પાણી ભાજો લીમડો ચાવીને ખાશો તો પણ વધુ ફાયદો થશે મધ ચાટજો હનુમાન ચાલીસા વાંચો મંગળ પહેરવું જોઈએ અથવા તાંબુ પહેરવું જોઈએ અને ભાઈ સાથેના સંબંધો સુધારવા જોઈએ મિત્રો આ અઠવાડિયામાં ઘરે મહેમાન આવે તો એને મોડું મીઠું કર્યા વગર પાછા નહીં મોકલતા તો મિત્રો હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ વૃષભ વૃષભ રાશિવાળાએ એ અઠવાડિયામાં પોતાની આર્થિક પરિસ્થિતિ પર ખૂબ ધ્યાન આપવાનું છે આર્થિક પરિસ્થિતિમાં કટોકટીના સંજોગો આવતા હોય ને એવો અનુભવ થશે અને આ પરિસ્થિતિ તમને માનસિક રીતે ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે મિત્રો આર્થિક પરિસ્થિતિ તમારા માનસિક સંતુલનને બગાડી ન જાય એની કાળજી આ અઠવાડિયામાં વૃષભ રાશિવાળાએ ચોક્કસ રાખવાની છે આ અઠવાડિયામાં ઘણા બધા વૃષભ રાશિવાળાને કોઈ નાનકડો પ્રવાસ કરવો પડે અને તમારા દૂર રહેતા સ્નેહીજનોને મળવાનો મોકો મળે મિત્રો તમારે પણ આ અઠવાડિયામાં આરોગ્ય પર ધ્યાન આપવું જરૂરી દેખાય છે જે લોકો શેર બજારની સાથે જોડાયેલા જે લોકોએ આ અઠવાડિયામાં જે કંઈ રોકાણ કર્યું હશે ને એનાથી લાંબા ગાળે ફાયદો મળશે એમાં ઉતાવળ નહીં કરતા તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું બહેનો માટે અઠવાડિયું આમ સારું છે પણ ખોટી ગેરસમજ ટાળવાની જરૂરિયાત છે દાંપત્ય જીવનમાં મધુરતા આવતી દેખાય છે પણ ઘણી બહેનો કોઈ નાની મોટી ગેરસમજ કરી બેસે તો એના કારણે પાછી દૂરી વધી પણ શકે છે તો થોડીક કાળજી રાખીને આગળ ચાલજો કોઈ પણ ગેરસમજ નહીં કરતા તો મિત્રો હવે જોઈએ આપને વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ઘણું સારું ઘણી બધી રીતે તમે આગળ વધી શકશો અને આ અઠવાડિયામાં એકાદ બે દિવસ તમને એવા મળશે જેમાં તમે વધારાનો અભ્યાસ કરી શકો અને તમારું બાકી રહેલું હોમવર્ક ક્લેશન જે કંઈ પણ પેન્ડિંગ હોય કામ તમારા ભણતરના એ તમે પૂરા પણ કરી શકશો તો અઠવાડિયામાં આ કામ ચોક્કસ રીતે કરજો અને જે સમય મળે એનો સદુપયોગ કરવો ખૂબ જરૂરી તો મિત્રો હવે જોઈએ આપને કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે વૃષભ રાશિવાળા માટે આ વખતે પિંક કલર ગુલાબી કલર ફાયદાકારક છે અને સાત નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય આરોગ્યમાં મિત્રો આ વખતે ખાવા પીવામાં ધ્યાન આપવાનું છે વરસાદની સિઝન ચાલે છે આપણે બહાર નીકળીને ગમે ત્યાં ઊભા રહીને ગમે તે ખાઈ લઈશું તો તકલીફ પડશે તે સિવાય સ્નાયુનો દુખાવો પરેશાન કરી શકે છે અને મોટી ઉંમરના વ્યક્તિઓએ ચાલવામાં રસ્તો ક્રોસ કરવામાં વાહન ચલાવવામાં ચોકસાઈ રાખવી પડશે નહીં તો નાની મોટી ઈજા થાય અને અંગ ભંગ થવાની શક્યતાઓ પણ નકારી નથી શકાતી તો મિત્રો આ બાબતોએ ચોક્કસ ધ્યાન રાખજો તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય વૃષભ રાશિવાળાએ મા લક્ષ્મીની આરાધના કરવાની માતાને પંચામૃતનો પ્રસાદ આ વખતે જરૂર ધરાવજો દહીંનું દાન કરો કપૂરનું દાન કરો રૂનું દાન કરો ગાયની સેવા કરો ગાયને ગોળ રોટલી ખવડાવો આ અઠવાડિયામાં ગૌમૂત્રનું સેવન પણ તમને ખૂબ સારું પરિણામ આપી જાય તે સિવાય ગાયના ઘીનો દીવો તમે મંદિર જાઓ ને એટલી વાર તમારે કરવો જોઈએ તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ મિથુન મિથુન રાશિવાળા માટે અઠવાડિયું આમ જોવા જઈએ તો સારું છે અને એક બીજી બાજુ જોઈએ તો થોડું સાચવીને ચાલવાનું છે આ અઠવાડિયામાં વેપારની દ્રષ્ટિએ નોકરીની દ્રષ્ટિએ થોડી સ્થિરતા આવતી દેખાય છે પણ અંગત સંબંધોમાં થોડું ધ્યાન આપવું પડશે અંગત સંબંધોમાં થયેલી ગેરસમજ તમારા સંબંધોમાં તકલીફ ઊભી કરી શકે છે તો આ બાબતોમાં ચોકસાઈ જરૂર રાખજો તે સિવાય જે લોકો નોકરી કરે છે એ લોકોએ ખૂબ સાવધાનીપૂર્વક આ સમય વિતાવવાનો છે કોઈની સાથે થયેલી ધીવા જોડી અથવા કોઈની સાથે ઊભી કરેલી ગેરસમજ આપણને નુકસાનમાં ઉતારી શકે છે મિત્રો આજના સમયમાં અત્યારે જે વાતાવરણ દેશ દુનિયામાં ચાલે છે એમાં આપણી પાસે નોકરી હોવી એ એક બહુ મહત્ત્વની વાત છે તો જ્યાં પણ તમે જોબ કરો છો નોકરી કરો છો ને ત્યાંનું વાતાવરણ ઢોળાય નહીં એની કાળજી અઠવાડિયામાં ચોક્કસ રાખજો જેથી કરીને આપણે નોકરીમાં વાંધો નહીં આવે તે સિવાય જે લોકો છૂટક ધંધો કરે છે એ લોકો માટે આ સમય સારો પણ સાવધાની રાખજો કે ભાઈ કમાયેલી કમાણી આપણા હાથમાંથી ક્યાંય સરકી ન જાય ધ્યાન રાખજો ખિસ્સું પાકીટ કપાઈ જાય આપણું પર્સ ખોવાઈ જાય કોઈ ચોરી જાય એવી ઘટના ઘટવાની આ અઠવાડિયામાં શક્યતાઓ દેખાય છે તે લોકોએ ખૂબ સાવધાનીપૂર્વક આ સમય વિતાવવાનો છે તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો બહેનો માટે આ અઠવાડિયું આમ જોવા જઈએ તો બધી રીતે સારું છે પણ કોઈકની પણ સાથે જીવાજોડી ન થાય ગેરસમજ ન થાય અને ઘરના વડીલો સાથે ખાસ ધ્યાન રાખજો કે કોઈ મોટી ગેરસમજ ન થાય જેથી કરીને તમારા માન સન્માનમાં ઘરમાં કમી ન આવે એની કાળજી તમારે અવશ્ય રાખવાની છે આ અઠવાડિયાના અંત ભાગમાં શારીરિક અને માનસિક બાબતોમાં ઘણા સારા સુધારા તમને મળી શકે છે મિત્રો આ અઠવાડિયામાં છે ને જાત મહેનત જિંદાબાદનો નારો જોડીને જીવનમાં આગળ ચાલશો તો ફાયદો જરૂર થશે તો હવે જોઈએ આપને વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખરેખર જોવા જઈએ તો થોડું સંભાળીને ચાલવાનું છે આ અઠવાડિયામાં તબિયતને કારણે તમારો અભ્યાસ અટકતો દેખાય છે અને એની પર જો તમે ધ્યાન ન આપો તો તમારે બે ત્રણ દિવસ ઘરે આરામ કરવો પડે ને એના કારણે તમારું ભણતર ક્યાંક ને ક્યાંક અટવાતું દેખાય તો મિત્રો આજની પરિસ્થિતિ જે છે ને એમાં આપણે થોડોક સુધારો લાવવા માટે વધુ મહેનત કરવી પડે વધુ સમય આપવો પડે અને જ્યાં આપણે અભ્યાસમાં અટકીએ ત્યાં આપણા માતા પિતા ભાઈ બહેન મોટા ભાઈ બહેન આપણા શિક્ષકો કોઈની પણ સલાહ લેવામાં શરમ નહીં રાખતા અને અચકાતા નહીં બસ આટલી નાની વાતને ધ્યાનમાં રાખીને ચાલશો તો કોઈ તકલીફ નહીં પડે તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે મિથુન રાશિવાળા માટે લાઇટ ગ્રીન હલકો આછો લીલો કલર ફાયદાકારક છે અને ત્રણ નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય આરોગ્યમાં આમ જોવા જઈએ તો આ અઠવાડિયામાં સંભાળીને રહેવું જરૂરી છે મિત્રો આ અઠવાડિયામાં જો આપણે ખાવા પીવા પર ધ્યાન નથી આપતા આપણી રહેણી કરણીમાં જો કંઈ ગંદકી સામેલ છે તો આપણે લાંબી માંદગી ભોગવવી પડે આ અઠવાડિયામાં મિત્ર રાશિવાળાએ વાહન ચલાવવામાં બેદરકારી નથી કરવાની ને કોઈ અજાણી જગ્યા પર જાઓ અને જ્યાં ઊંડા પાણી હોય તો ઊંડા પાણીથી તમારે બચીને રહેવાનું છે નહીં તો ઊંડા પાણીથી નુકસાન થવાની શક્યતાઓ નકારી ન શકાય ને મિત્રો ઘરના વડીલો પર ખાસ ધ્યાન આપજો ચોમાસાની સિઝન છે મચ્છરોના ઉપદ્રવમાં મેલેરિયા કે ડેન્ગ્યુ જેવા રોગો આપણને પરેશાન ન કરી જાય એની કાળજી અવશ્ય રાખજો તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય મિથુન મિથુન રાશિવાળાએ અઠવાડિયામાં ચંડી પાઠનું વાંચન કરવું જોઈએ મા દુર્ગાની આરાધના કરવી જોઈએ પોતાના કુળદેવીના આશીર્વાદ લેવા જોઈએ નાની નાની કન્યાઓની સેવા કરવી જોઈએ ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ પક્ષીઓને મગ ખવડાવવા જોઈએ આ અઠવાડિયામાં માટીના વાસણમાં પાંચ સાત મશરૂમ ભરીને દાન કરો છો તો પણ મોટો ફાયદો થશે અને તકેદારીમાં મિત્રો આ અઠવાડિયામાં કોઈ પણ દોરા ધાગા તાવી જ શરીર પર બાંધવા નહીં નહીં તો મુશ્કેલીઓ વધી શકે છે તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ કર્ક રાશિ કર્ક રાશિવાળા માટે અઠવાડિયામાં કામકાજમાં વધારો થતો દેખાય છે વ્યસ્તતા વધતી દેખાય છે મનમાં ચાલતા દ્વંદ યુદ્ધ કારણે થોડી માનસિક પરિસ્થિતિ પર ધ્યાન આપવું જરૂરી દેખાય છે તે સિવાય આ જો જૂની ઉગ્રણી પર ધ્યાન આપશો તો એ આવક સારી થતી દેખાય છે અને એમાં તમને ફાયદો પણ મળતો દેખાય છે માલ મિલકત ને લગતો મકાન ને લગતો વાહનને લગતો કોઈ પ્રશ્ન જો અટકતો હતો તો તે અઠવાડિયામાં પૂર્ણ થતો દેખાય છે આ અઠવાડિયામાં આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ તમારી પ્રગતિ થતી દેખાય છે આ અઠવાડિયામાં તમે સારું ધર્માર્થ કાર્ય કરી શકશો ને એનો લાભ પણ તમે લઈ શકશો મિત્રો કર્ક રાશિવાળાએ અઠવાડિયામાં સ્વાસ્થ્યને સંબંધિત મોટી લાપરવાહી રાખવાની નથી એ કાળજી રાખજો નહીં તો બે ચાર દિવસ હોસ્પિટલ રહેવું પડે એવા સંજોગો અવશ્ય દેખાય છે તો ચોકસાઈ જરૂર રાખજો ભાઈ તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિની બહેનો માટે અઠવાડિયું કેવું બહેનોએ પણ આ રીતે સંભાળીને રહેવાનું છે કોઈ પણ કાર્યમાં ઉતાવળ કરવાની નથી તે સિવાય કામકાજમાં નોકરીમાં સારી આવક થઈ શકે છે તમારી પણ આર્થિક પરિસ્થિતિમાં કોઈ બહુ મોટા બદલાવ દેખાતા નથી વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું આમ ઘણું સારું છે ભણવામાં જે કંઈ પણ નાની મોટી અગવડ છે તે દૂર કરી શકાય ભણતરમાં ધ્યાન આપી શકાય અભ્યાસક્રમમાં આપણે આગળ વધી શકીએ અને સારો દેખાવ ચોક્કસ રીતે કરી શકશે પણ આ અઠવાડિયામાં વિદ્યાર્થીઓએ પોતાની તબિયતને ખાસ સાચવવાની છે તબિયતમાં કંઈક નાની મોટી ઊંચ નીચ આવવાને કારણે આપણે બે ત્રણ દિવસ કદાચ અભ્યાસથી દૂર રહીએ પણ એને તમે રિકવર કરી શકશો થોડી મહેનત કરીને તમે આ બધું સરભર કરી શકશો પણ તબિયતની કાળજી અવશ્ય રાખજો તો મિત્રો હવે જોઈએ આપને કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે કર્ક રાશિ માટે આ વખતે સફેદ કલર ખૂબ ફાયદાકારક દેખાય છે ચાર નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય આરોગ્યમાં ખાસ ધ્યાન રાખજો મોસમનો માર ન પડે એનું ધ્યાન રાખજો અને માનસિકતા જો તમારી નબળી હોય તો કોઈ પણ નિર્ણય લેવામાં ધ્યાન રાખજો આ અઠવાડિયામાં લેવાયેલો ખોટો નિર્ણય તમને મુશ્કેલીમાં મૂકી શકે છે પડવું વાગવું કોઈ ચીકણી જગ્યા પર ચાલવામાં લપસી જવાય અને એને કારણે ઈજા થાય તો મિત્રો હાથ પગમાં ફ્રેક્ચર થવાની શક્યતાઓ પણ નકારી ન શકાય અને જે લોકોની ઉંમર સાઠ પાસઠની આસપાસની છે એ લોકોએ ખૂબ સમજીને ચાલવાનું છે અને ખોટી રીતે ટેન્શન વધે એવું કોઈ કામ તમારે કરવાનું નથી તો માનસિકતા સાચવીને ચાલશો તો આરોગ્યમાં રાહત રહેશે તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય કર્ક રાશિવાળાએ અઠવાડિયામાં શિવ પૂજા કરવી જોઈએ દૂધનું દાન કરવું જોઈએ કોઈ એવી જગ્યા છે કે જ્યાં આપણો ચાલતો મુસાફર આવજાવ કરે છે તેને પાણી પીવા માટેની વ્યવસ્થાઓ તમે કરો છો તો પણ તમને ખૂબ સારો ફાયદો થાય માતા અને માતા જેવી સ્ત્રીઓના આશીર્વાદ અને મિત્રો શિવજીનો દૂધ પાણીનો અભિષેક ચોક્કસ કરજો ઘણી મોટી રાહતો મળશે બે બીજી નાની વાત કહું છું આ અઠવાડિયામાં રાત્રે દૂધ ન પીવું અને આ અઠવાડિયામાં તમારી પોતાની જે ખાનગી વાતો છે તે કોઈ અજાણ્યા માણસને કરવી નહીં તો મિત્રો હવે જોઈએ આપણે આજની પાંચમી રાશિ સિંહ રાશિ સિંહ રાશિ વાળા માટે થોડુંક સંભાળીને ચાલવાની જરૂરિયાત બતાવે છે આ સપ્તાહ દરમિયાન તમારે તમારા આરોગ્યની કાળજી ખૂબ સારી રીતે રાખવાની છે આ અઠવાડિયાની શરૂઆત છે ને સુસ્તી ભરેલી બેચેની ભરેલી થવાની છે તો આ અઠવાડિયામાં કામ કરવાનું મન ન થાય મિત્રો આળસ નહીં કરતા પોતાના કામમાં પોતાનું ધ્યાન જોડીને રાખજો નહીં તો તકલીફ તમારી વધશે આ અઠવાડિયામાં ખાસ વાયરલથી નુકસાન ન થાય એની કાળજી અવશ્ય રાખજો તે સિવાય આ અઠવાડિયામાં બેંકને લગતા કામ ઇન્વેસ્ટમેન્ટને લગતા કામ અને કોઈ જગ્યાએ તમે ઇન્સ્યોરન્સ સાથે જોડાયેલા છો વીમાના કામકાજમાં તમારે ધ્યાન રાખવું ખૂબ જરૂરી બને છે વેપારની દ્રષ્ટિએ જોઈએ તો વેપાર આ અઠવાડિયામાં નરમ ગરમ રહેવાનો છે તો આ વસ્તુ પણ તમારા જીવન પર અસર કરતી દેખાય છે તો કાળજી અવશ્ય રાખજો તે સિવાય આ અઠવાડિયામાં કોઈ આકસ્મિક ખર્ચાઓ પણ તમને સતાવી શકે છે કોઈ બીમારી આવે કોઈ સાધન બગડી જાય કોઈ વાહન બગડી જાય તો મિત્રો આ અઠવાડિયું તમારે ખૂબ ખૂબ સાચવીને ચાલવાની જરૂરિયાત બતાવે છે તો મિત્રો હવે જોઈએ આપણે બેનો બહેનો માટે આ અઠવાડિયું ખરેખર આરોગ્યની દ્રષ્ટિએ થોડું નબળું દેખાય બહેનો માટે ગાયનેક પ્રોબ્લેમ વધતા દેખાય તે સિવાય પડવું વાગવું વાહન ચલાવતા ઈજા થવી આ બધી વસ્તુઓથી બહેનોને નુકસાન થતું દેખાય છે તે સિવાય જે લોકો નોકરી કરે છે એ લોકોએ ખૂબ સાવધાની રાખવાની છે કોઈ નાનકડી ભૂલને લઈને મોટો ઠપકો સાંભળવો પડે તો નવાઈ નહીં બરાબર તો બહેનોએ પણ અઠવાડિયામાં સંભાળીને ચાલવું જરૂરી છે તો જોઈએ મિત્રો હવે વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું સારું છે અભ્યાસ રેગ્યુલર રહેતો દેખાય છે અભ્યાસમાં જો કદાચ કોઈ નાની મોટી તકલીફ આવે તો એકાદ બે દિવસની હશે એને તમે સંભાળીને આગળ નીકળી શકશો અને જીવનમાં ઘણા બધા સારા અભ્યાસ સાથે તમે આગળ વધી શકશો તો સિંહ રાશિના વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં પૂરતું ધ્યાન અભ્યાસ પર જોડવાનું છે જેથી કરીને તકલીફો ના પડે તો મિત્રો હવે જોઈએ આપને સિંહ રાશિવાળા માટે કયો કલરને કયો અંક વધુ સારા પરિણામ આપે સિંહ રાશિવાળા માટે આ વખતે કેસરી આછો કેસરી કલર ફાયદાકારક છે અને પાંચ નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય તો મિત્રો હવે જોઈએ આપને આરોગ્ય આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો થોડુંક ધ્યાન આપવાની જરૂરિયાત છે વાયરલના ભોગ બનાય એમ છે મચ્છરોનો ત્રાસથી દૂર રહેવું તમારા ફાયદામાં રહે છે તે સિવાય ઘરના કોઈ વડીલની આંખોનું ઇન્ફેક્શન આવતું દેખાય છે જેના ઘરમાં સાઠ વર્ષથી ઉપરના વડીલો સાથે રહેતા હોય એ લોકોએ વડીલોની આંખ પર ધ્યાન આપવું નહીં તો આંખના ઇન્ફેક્શન મોતિયો અથવા બીજી રીતની કંઈ પણ આંખની તકલીફો ઊભી થઈ શકે તો જેના ઘરમાં સાઠથી ઉપરના વડીલ સાથે રહે એ લોકોએ પહેલેથી આ બાબતમાં તકેદારી રાખવી

અને કોઈ પણ સરકારી કર્મચારી સાથે વાદ વિવાદ નહીં કરતા તો મિત્રો હવે જોઈએ આપને આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ કન્યા કન્યા રાશિવાળાએ અઠવાડિયામાં પૂરતું ધ્યાન આપવાનું છે આ મને ગમે છે આ મને નથી ગમતું આ બધી વાત સાઈડ પર કરી ને આપણા માટે જે યોગ્ય છે કામકાજ ભણવાનું આપણા ઘરના રીત રિવાજ એની પર ધ્યાન આપજો નહીં તો તમારી તકલીફો વધશે અને જે લોકો પહેલેથી જ આર્થિક બાબતમાં પછડાયેલા છે બીજી રીતે કંઈ તકલીફમાં છો તો બીજી બધી ચિંતાઓને સાઈડ કરજો પહેલાં આવા વિષયો પર ધ્યાન આપજો અને આપણું જીવન સરળતાથી ચાલે ને એ રીતનું આપણું જીવનનું માળખું બનાવીને વર્તમાનમાં જીવીને આગળ વધશો તો તમારો આ સમય સચવાયેલો રહેશે જાહેર ક્ષેત્રના કામમાં સંસ્થાકીય કામમાં સરકારી અધિકારીઓ સાથેની કચેરી જે જોડાયેલી છે એના લગતા કોઈ કામ હોય તેમાં તમારે સાવધાની રાખવી ખૂબ ખૂબ જરૂરી જે લોકોના કામકાજ દેશ પરદેશથી જોડાયેલા છે એ લોકોને આ અઠવાડિયામાં ઘણો સારો ફાયદો મળતો દેખાય છે આ કામો તમારા સચવાઈ જશે એમાં તમને બહુ વાંધો નહીં આવે તો મિત્રો હવે જોઈએ આપને બહેનો માટે બહેનો માટે આ અઠવાડિયામાં પિયર પક્ષથી લાભ આવતો દેખાય છે પિયર પક્ષથી કોઈ સારા સમાચાર આવે અથવા કોઈક એવી ઘટના ઘટે જે તમને સારો ફાયદો આપી જાય બહેનોએ આ અઠવાડિયામાં સંતાનો પર ખાસ ધ્યાન આપવાનું છે સંતાનોની તબિયતમાં ઊંચ નીચ આવતી દેખાય છે તે સિવાય અભ્યાસમાં બાળકો પછડાતા હોય ને એવો અનુભવ તમને થશે તો બહેનોએ આ અઠવાડિયામાં આ બે મુખ્ય બાબતો પર ધ્યાન જરૂરથી આપવું જોઈએ તે સિવાય વડીલો સાથેનો વાદ વિવાદ વધે નહીં એની કાળજી પણ તમારે રાખવાની છે તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું સારું છે ભણતરમાં આગળ વધી શકશે પોતાના ભણતરમાં ધ્યાન આપી શકશે કંઈક નવું શીખવાની આશાઓ તમારા મનમાં ઉઠતી દેખાશે અને તમે સારો અભ્યાસ ચોક્કસ રીતે કરી શકશો અને એમાં આગળ પણ વધી શકશો તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે તો મિત્રો કન્યા રાશિ માટે આ વખતે આછો ખાખી કલર ફાયદાકારક છે અને નવ નંબરનું ખૂબ સારું પરિણામ આપી જાય તો મિત્રો હવે જોઈએ આપને આરોગ્ય આરોગ્ય આરોગ્યમાં જોઈએ તો જે લોકોને શ્વાસને લગતા રોગ છે ને એ લોકોએ આ અઠવાડિયામાં થોડું સાચવીને ચાલવું જરૂરી દેખાય છે આ રોગમાં કંઈક નાની મોટી ઊંચની જ આવે ડાક્ટરને ત્યાં દોડવું પડે અને સમયસર દવા ન લેવાથી આપણને નુકસાન પણ થઈ શકે છે તો જે લોકોને પહેલેથી આવા રોગો છે ને એ લોકોએ પહેલેથી તકેદારી રાખવાની ને ચેક કરી લેવાનું ભાઈ આપણી પાસે દવા છે આપણે રોગમાં કંઈ વહેતું નથી કોઈ રિપોર્ટની જરૂર છે તો રિપોર્ટ કરાવી લેવા આ બધી નાની નાની બાબતો છે જો એને પર તમે અમલ કરશો અને એને સાચવી લેશો તો આરોગ્યમાં બચી જવાશે તે સિવાય જે લોકો વાહન ચલાવે છે જેમાં બી ખાસ કરીને ટુ વ્હીલર એ લોકોએ ખૂબ સાવધાની રાખવાની છે વરસાદની મોસમ છે ગાડી સ્લીપ થઈ જાય અને આપણને ઈજા થઈ શકે છે મિત્રો હેલ્મેટ જરૂર પહેરજો નહીં તો માથાની ઈજા સંભવ છે તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય કન્યા રાશિવાળાએ મા દુર્ગાની આરાધના કરવી જોઈએ ચંડીપાટનું વાંચન પોતાના કુળદેવીને પ્રસાદ ધરાવવો જોઈએ ખાવો જોઈએ વેચવો જોઈએ આ અઠવાડિયામાં તમે લાલ ગાયને રોટલી ખવડાવો છો ઘરની તો વધુ ફાયદો પક્ષીઓની સેવા કરો છો તો ફાયદો લીલા મગનું દાન અવશ્ય કરજો અને મિત્રો આ અઠવાડિયામાં કોઈ પણ સાધુ સંન્યાસી પાસે દોરા ધાગા તાવી જ લેવા નહીં અને આ અઠવાડિયામાં બને ત્યાં સુધી કોઈની પણ સાથે વેરવૃત્તિ રાખતા નહીં મિત્રો બુધવારના દિવસે બુધવારના દિવસે કોઈ સફાઈ કર્મીને દસ વીસ રૂપિયા દાન જરૂરથી કરી લેજો શું તમે ડૉક્ટરથી રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે અથવા થવાની સંભાવના તો શું કરવું જોઈએ એક જ ઉપાય છે તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર શું એનાથી જિંદગી કરશે તો જરૂર બદલાશે લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે શું વાત કરે છે હા ભાઈ જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય તેવી જ રીતે આ લાલ કિતાબ નો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે તો ચલો ને લાલ કિતાબ ના ઉપાય થી ચાલો બનાવી આપની પોતાની લાલ કિતાબ નીચે સ્ક્રીન પર ચાલતા નંબરોથી તમે અમારો સંપર્ક કરી શકો છો તો મિત્રો હવે જોઈએ આપને આજની સાતમી રાશિ તુલા રાશિ તુલા તુલા રાશિવાળા માટે અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાની જરૂરિયાત બતાવે વેપાર કે સામાજિક કામોમાં ફાયદો મળશે પણ થોડું સંભાળવું જરૂર પડશે એક દિવસ સારો તો એક દિવસ ખરાબ શક્ય છે આ અઠવાડિયામાં કોઈ મોટું નાણાકીય જોખમ ઉઠાવતા પહેલાં ચોકસાઈ કરજો વડીલોની સલાહ લેજો ને પછી આગળ ચાલશો તો વાંધો નહીં આવે જે લોકો સિઝનલ ધંધો કરે જે લોકો આ અઠવાડિયામાં બને ત્યાં સુધી કોઈની સાથે હરીફાઈ નહીં કરવી નહીં તો હરીફાઈમાં આપણને નુકસાન જાય અને સામેનો માણસ જીતી જાય તો મિત્રો આ બાબતમાં ચોકસાઈ રાખશો તો વાંધો નહીં આવે તે સિવાય સાથી સાથેના સંબંધો સુધારવા ખૂબ જરૂરી છે આ અઠવાડિયામાં છે ને તુલા રાશિવાળાએ થોડી વધુ મહેનત પણ કરવી પડશે વેપારી કામો એવા આવશે કે ભાઈ તમારે દોડધામ કરવી પડે સમયસર લાવવું પડે સમયસર વેચવું પડે અને એના માટે તમારે ઉઘરાણી પણ કરવી પડે તો આ બધી બાબતોમાં થોડીક દોડધામ થતી દેખાય છે દોડધામમાં તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો અને જે લોકો છૂટક વેપાર કરે ને એ લોકોએ પોતાના કામકાજમાં વધારાનો સ્ટોક ભરવો નહીં એ કાળજી પણ અવશ્ય રાખજો તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો બહેનો માટે અઠવાડિયું ખરેખર સારું છે ઘણા બધા દિવસથી ચાલતી દાંપત્ય જીવનની તકલીફને દૂર કરી શકાશે ને એમાં સારી એવી મીઠાશ ઉમેરી શકાશે અને આ બધામાં તમારા સમજદાર બાળકો ખૂબ સારો ભાગ ભજવી જાય તો ચોક્કસપણે બાળકોની સાથે રહીને તમારા જીવનમાં ખુશીઓની પલ ઉમેરવાની તૈયારી સાથે અઠવાડિયાની શરૂઆત થતી દેખાય છે તે સિવાય મિત્રો જેના બાળકો સમજદાર છે જે બહેનોના બચ્ચાઓ લગ્ન કરવાને સગાઈ કરવાને લાયક છે એ લોકો માટે પણ આ અઠવાડિયું સારું સાબિત થશે અને મનપસંદ સાથી તમારા બાળકોને મળતા દેખાય છે તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું વધારે પડતી લાગણી બતાવવાનું નથી કોઈ નાનકડી વાત બને માતા પિતા ખીજવાય કોઈ શિક્ષક ખીજવાય અથવા કોઈ કેવી ઘટના ઘટે જે આપણને ડિસ્ટર્બ કરે પણ એમાં બહુ લાગણીશીલ થઈશું ને તો આપણે આપણા અભ્યાસ પર એની અસર પડતી દેખાશે તો આપણે એનાથી દૂર રહેવાનું છે થોડુંક સમજીને આગળ ચાલવું આપણા માટે જરૂરી છે અને મિત્રો જ્યારે અભ્યાસ હોય ને ત્યારે બીજી બધી આજુબાજુની ઇતર પ્રવૃત્તિઓ છોડીને અભ્યાસમાં ધ્યાન આપવું જોઈએ તો વધુ ફાયદો મળે તો મિત્રો ચોકસાઈ જરૂર રાખજો તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે તુલા રાશિ માટે આ વખતે મજન્ટા કલર ફાયદાકારક રહેશે અને ત્રણ નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય આરોગ્યમાં તુલા રાશિવાળાએ ખૂબ સંભાળીને ચાલવાનું છે મેં કીધું તેમ વધુ પડતી લાગણી બતાવવા જશો ને તો માનસિક રીતે પછડાટ ખાશો તો જ્યાં જેટલી જરૂરિયાત છે ને એટલી લાગણી આપણે આપણે બતાવવી જોઈએ એનાથી વધારે લાગણી બતાવવામાં આપણને નુકસાન પણ થાય છે તે સિવાય કોઈ વાહન ચલાવો તો સંભાળો વરસાદના લગતા પાણીજન્ય રોગોથી સાચવીને ચાલવાનું છે અને મિત્રો કોઈ ગંદા પાણીમાં વધારે સમય રહેવું નહીં નહીં તો એલર્જીની શક્યતાઓ પણ નકારી ન શકાય તો થોડીક કાળજી અને ઘણી બધી બાબતોમાં આપણે બચાવ મળતો દેખાશે તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય તુલા રાશિવાળાએ મા લક્ષ્મીની આરાધના કરવાની મા લક્ષ્મીના મંદિરમાં દહીં ઘી માખણ કપૂર સફેદ કોટન વસ્ત્ર રૂ આવી વસ્તુઓ દાન કરવી પશુઓની સેવા કરવી ખાસ કરીને બટાકા બટાકા અળદરવાલા પાણીમાં બાફી ઠંડા કરીને ગાયને ખવડાવશો તો નાની નાની માંદગીમાંથી બચી શકાશે તે સિવાય મીઠી વસ્તુ ખાવ ખવડાવો તો સંતાન પ્રાપ્તિમાં ફાયદો રહેશે પહેરવેશ સ્વચ્છ રાખજો અને ઘરે આવેલા મહેમાનોને મિષ્ટાન વગર ભોજન કરાવવું નહીં તો મિત્રો હવે જોઈએ આપણે આજની આઠમી રાશિ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ વાળાએ અઠવાડિયામાં થોડુંક સંભાળીને ચાલવું જરૂરી દેખાય આ અઠવાડિયામાં છે ને થોડો જોશ રાખવો પડશે થોડી નિડરતા રાખવી પડશે આ ગુણોને સાથે રાખીને ચાલશો તો અઠવાડિયામાં આકસ્મિક સારી મોટી સફળતા મળતી દેખાય છે પણ સાવધાની ખૂબ ખૂબ જરૂરી દેખાય છે આ અઠવાડિયામાં આપણી બુદ્ધિ મહેનત આવડત આ બધી વસ્તુને જોડીને ચાલશું તો ગમે તેવી સમસ્યાઓને પાર કરી શકશું વેપારમાં સારો દેખાવ કરી શકીશું અને સાહસથી સફળતા એ જે વાક્ય છે એને આપણે સિદ્ધ પણ કરી શકીશું જે લોકોનો ધંધો પરદેશથી જોડાયેલો છે એ લોકોને આ અઠવાડિયામાં ઘણી મોટી રાહત મળતી દેખાય છે સરકારી કાયદાઓનો સારો ફાયદો તમને મળવા જઈ રહ્યો છે જે લોકો સંયુક્ત કુટુંબમાં રહે છે અને જે લોકોના ધંધા સંયુક્ત છે એ લોકોને આ અઠવાડિયામાં ભાઈઓનો સાથ સહકાર મળી રહેતા ઘણા મોટા અને સારા ફાયદાઓ મળી શકે છે મિત્રો આ અઠવાડિયામાં માતા પિતાની કાળદી અવશ્ય રાખજો ત્યાં નાની મોટી ઊંચની શક્યતાઓ બતાવે છે તો ચોકસાઈ જરૂર રાખજો નોકરી કરતા માણસોએ સમયસર હાજર થવું એ જરૂરી છે તો એ લોકોએ પણ આ કાળદી અવશ્ય રાખવી તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો બહેનો માટે આ અઠવાડિયું કેવું સ્ત્રીઓ માટે ખાસ જે લોકોનો કોર્ટ કેસ ચાલે છે અને ઘરકંકાસ માટેનો કોર્ટ કેસ ચાલે છે એ લોકો એ અઠવાડિયામાં સાવધાની રાખવાની છે નહીં તો ચુકાદો તમારી વિરુદ્ધમાં આવતો દેખાશે તે સિવાય જે લોકોને સંતાનો સારા ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલા છે તો સંતાનોના દેખાવથી તમને ખૂબ સારો લાભ મળતો દેખાશે અને સારા ખુશીના સમાચાર અવશ્ય મળશે તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું થોડું વધારે મહેનત કરવાનું દેખાય છે તમે ક્યાંક ને ક્યાંક પાછા પડતા દેખાવ છો તો થોડી સાવધાની રાખીને આગળ વધો તો અભ્યાસમાં પાછા નહીં પડશો બરાબર ઘણી વખત આપણે ઓવર કોન્ફિડન્સમાં ઘણું બધું ગુમાવીએ છીએ તો મિત્રો આ અઠવાડિયામાં આ વસ્તુ ન બને એની કાળજી અવશ્ય રાખજો તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે વૃશ્ચિક વૃશ્ચિક રાશિ માટે આ અઠવાડિયામાં લાલ કલર ફાયદાકારક દેખાય છે અને નવ નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય આરોગ્ય આ અઠવાડિયામાં ખૂબ સાચવીને રહેવાનું છે આ અઠવાડિયામાં તાવ શરદી ઉધરસ આ વસ્તુઓ તમને પરેશાન કરી શકે છે અને જે લોકોને પહેલેથી જ શારીરિક તકલીફો છે એવા લોકોએ આ અઠવાડિયામાં વાતાવરણના મારથી બચીને રહેવાનું છે નહીં તો તકલીફ વધે ખાસ કરીને જે લોકોને વારંવાર શરદી થાય છે કુંડળીમાં ચંદ્ર નબળો હોય ને તેવા લોકોએ ચોમાસાની સિઝનમાં સંભાળીને રહેવું જરૂરી તો પાણીના રોગ તરત જ પકડી લઈ નિમોનિયા શરદી ખાંસી આવા રોગોનો આપણને ભોગ બનીએ આપણી વૃશ્ચિક રાશિ એટલે ચંદ્ર અમે નબળો કહેવાય ચંદ્ર નીચનો કહેવાય તો આવા લોકોને આ સિઝનમાં આ તકલીફો પડી શકે છે અને મિત્રો વરસાદથી પલળવામાં બચવું જરૂરી છે અને ગંદા પાણીથી દૂર રહેજો નહીં તો તકલીફ વધે તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય વૃષ્ચિક રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ હનુમાનજીને સિંદૂરનો ચોલો ચડાવવો જોઈએ રેવડીનો બુંદીનો પ્રસાદ ધરાવવો જોઈએ નાની નાની દીકરીઓને મીઠું દૂધ પીવડાવવું જોઈએ ખાંડવાળું અથવા મધવાળું ગાયત્રી પાઠ અવશ્ય કરવો જોઈએ ભાઈની સેવા અચૂક કરજો તો મિત્રો હવે જોઈએ આપણે આજની નવમી રાશિ ધનરાશ ધનરાશિવાળા એ અઠવાડિયામાં થોડું સંભાળીને ચાલવાનું છે આ અઠવાડિયામાં બોજાઓ વધતા દેખાય છે તમારી પરનું ભારણ વધતું દેખાય છે પછી કુટુંબનું છે વેપારનું છે કે બીજી કોઈ પણ બાબતનું છે પણ તમારી પર ભારણ વધે નહીં એની કાળજી અવશ્ય રાખજો આ અઠવાડિયામાં છે ને બહુ લાંબુ આગળના ભવિષ્યનું વિચારવા કરતાં વર્તમાનમાં ચાલશો તો તમને વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે આ અઠવાડિયામાં એક તકેદારી રાખજો કોઈ અજાણ્યા માણસ પર વધુ પડતો ભરોસો અને ભરોસામાં બહુ મોટું એની પર કંઈક કામ સોંપી દેવું એનાથી બચજો નહીં તો તકલીફ તમારી મોટી થઈ જાય તે સિવાય સાવધાનીથી ચાલશો તો વેપારમાં ફાયદો નોકરીમાં ફાયદો અને ઘણા બધા કામોને તમે સરળ કરી શકશો એ તમારા બહુ મોટા ફાયદામાં આવતું દેખાય છે મિત્રો આ અઠવાડિયામાં ઘરમાં કોઈ ગેરસમજ ન થાય એની પણ ધ્યાન રાખજો નહીં તો આપણી માનસિકતાઓ હાલતી દેખાય તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો બહેનો માટે આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાનું છે અજાણ્યા માણસ પર કરેલો ભરોસો પછી ભરોસાની ભેંસ પાળો જાણે એવું કોઈ પરિણામ લઈને ન આવે એની કાળજી રાખજો અને આ અઠવાડિયામાં ધનરાશિની બહેનોએ બીજાથી આકર્ષણથી બચીને ચાલવું જરૂરી દેખાય છે બહેનોએ અઠવાડિયામાં બીજી એક બાબત પર ધ્યાન આપવાનું છે ખોટા ખર્ચાઓથી દૂર રહેવાનું છે તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ઘણું સારું છે અભ્યાસમાં મન લાગતું દેખાય છે અભ્યાસમાં સરળતાથી આગળ વધી શકશો તો વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું છે તો મિત્રો સારા સમયનો સદુપયોગ કરીને અભ્યાસમાં આગળ વધવાના પ્રયત્ન ચાલુ રાખજો તો મિત્રો હવે જોઈએ આપને કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે ધનરાશિ માટે આ વખતે કેસરી કલર ફાયદાકારક છે ને પાંચ નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય તો મિત્રો હવે જોઈએ આપને આરોગ્ય આરોગ્યમાં ધનરાશિવાળા માટે અઠવાડિયામાં ખાવા પીવામાં ખૂબ ધ્યાન આપવાનું છે મિત્રો ખાવા પીવાના જે નિયમો છે એનું ઉલ્લંઘન કરશો તો તમને નુકસાન થશે આ અઠવાડિયામાં પેટના રોગને કારણે એકાદ બે દિવસ ઘરે પણ રહેવું પડે તો ચોક્કસ આપણે ધ્યાન રાખશું મિત્રો ડાયરિયા ન થાય એનું ધ્યાન રાખજો નહીં તો ચોમાસાની સિઝનમાં આ એક કોમન રોગ હોય છે જે આપણને સતાવી શકે છે તે સિવાય ઘરના વડીલો બહાર જાય તો સાથે એક માણસ જરૂર મોકલજો નહીં તો પડવા વાગવાથી થાપાના બોલમાં પરેશાની આવી શકે છે તો મિત્રો હવે જોઈએ આપને ધનરાશિએ કરવાના ઉપાય ધનરાશિ વાળા એ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ વિષ્ણુ સહિત નમાવલી નો પાઠ કરવો જોઈએ કેસર અથવા હરદરનો ચાંદલો કરવો જોઈએ ઘોડા ને ચણા ખવડાવો છે તો ફાયદો ભગવાન શ્રી હરિ નું પૂજન કરો તો ફાયદો કોઈ ગરડા બ્રાહ્મણની સેવા પિતાની સેવા પિતા જેવા વ્યક્તિઓની સેવા ચોક્કસ ફાયદો આપે અને મિત્રો કેસર અથવા હળદરનો ચાંદલો અવશ્ય કરવો જોઈએ તો મિત્રો હવે જોઈએ આપણે આજની દસમી રાશિ મકર રાશિ મકર મકર રાશિવાળા માટે અઠવાડિયામાં થોડુંક ધ્યાન રાખવાની જરૂરિયાત દેખાય છે ઘણા બધા માનસિક તણાવમાંથી આપણે જો મુક્ત થઈએ ને તો અઠવાડિયામાં ઘણી સારી સફળતાઓ આપણને મળી શકવાના દેખાય છે આ અઠવાડિયામાં કોઈક એવી કાર્ય રચના થાય જે આપણું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે નોકરી ધંધાના કામ અંગે બહાર જવાનું થાય આ અઠવાડિયામાં છે ને સમય સંજોગ અને વ્યક્તિ આ ત્રણને ઓળખીને ચાલજો તો ચોક્કસ તમને ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થશે જે લોકો નોકરી કરે છે એ લોકો માટે અઠવાડિયું આમ સારું છે પણ તમારી પોતાની બેદરકારીને કારણે નોકરીમાં ઊંચ નીચ ન આવે એની કાળજી તમારે રાખવી પડશે નહીં તો તકલીફો વધે તો મિત્રો હવે જોઈએ આપને મકર રાશિની બહેનો માટે અઠવાડિયું કેવું બહેનો માટે પણ અઠવાડિયું સારું છે જો થોડું ધ્યાન આપીને આગળ ચાલશો તો ઘણા બધા સારા કાર્યમાં સફળતા મળશે આનંદનો અનુભવ મેળવવાનું એક ચોક્કસ તમને પ્રમાણ પ્રાપ્ત થશે અને ઘરના વડીલોના આશીર્વાદ બોનસમાં મળતા દેખાય તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું સારું છે થોડુંક સમજી વિચારીને ચાલજો ચોમાસાની સિઝન છે તબિયતને કારણે આળસ ચડે કે અભ્યાસમાં પાછા પડવું પડે એવું ન થાય એની કાળજી રાખજો બાકી સમય સારો છે થોડીક મહેનત થોડીક આવડત અને થોડીક તમારી બુદ્ધિશાળી જે પ્રતિભા છે એનો ઉપયોગ કરીને અભ્યાસમાં આગળ વધશો તો ચોક્કસ તમને સારા પરિણામો પ્રાપ્ત થશે તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે મકર રાશિ માટે આ વખતે રોયલ બ્લુ કલર ફાયદાકારક છે અને બે નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ અઠવાડિયામાં સાયટિકાનો રોગ જે લોકો પહેલેથી લઈને બેઠેલા છે એ લોકો માટે અઠવાડિયું થોડું મુશ્કેલી ભર્યું સાબિત થાય કદાચ એકાદ દિવસ હોસ્પિટલ દાખલ થવું પડે તે સિવાય મસલ્સ પેઇન છે શરીરનો દુખાવો અને ખાસ કરીને જે લોકો વધુ પડતા વરસાદમાં રહ્યા છે એ લોકો માટે શરદી ખાંસી તાવનો સામનો કરવો પડે અને મિત્રો મચ્છરના ઉપદ્રવથી બચવું આ સમયમાં જરૂરી હોય છે તેની કાળજી અવશ્ય રાખજો તો મિત્રો હવે જોઈએ આપને મકર રાશિ કરવાના ઉપાય મકર રાશિવાળાએ શનિ મહારાજની આરાધના કરવી જોઈએ શનિ ચાલીસા શનિ સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ અડદ ચણા મરી બદામ આવી વસ્તુ દાન કરવી જોઈએ લોખંડનું કોઈ વાસણ હોય એમાં તેલ ભરીને મંદિરમાં દાન કરી શકાય કોઈ મજૂર મજૂરી કરતો હોય તેને દૂધ પીવડાવી શકાય પગરખાનું દાન કરી શકાય ભગવાન શનિને કાળા અડદ કાળા તલ જવ આ વસ્તુઓ આપણે ભગવાનની સમક્ષ દાન કરી શકીએ તો ચોક્કસ આપણને ફાયદો થાય તો મિત્રો હવે જોઈએ આપણે આજની અગિયારમી રાશિ કુંભ રાશિ કુંભ રાશિ કુંભ રાશિવાળા માટે આ અઠવાડિયાની શરૂઆત જ કામમાં અટકાવથી થતી દેખાય છે ઘણી બધી બાબતોમાં તમારે સરકારી એજન્સીઓનો સામનો કરવો પડે અને આ સરકારી એજન્સીઓ તમને તકલીફમાં મૂકી શકે સરકારી કામોમાં ખાતાકીય કામમાં જરાક પણ ઉતાવળ નહીં કરતા નહીં તો ક્યાંક ને ક્યાંક ફસાઈ જશો તો મોટી તકલીફ લઈને આવશે કોર્ટ કચેરીનું કામ હોય તો ત્યાં પણ સાવધાની રાખજો નહીં તો તમારી વિરુદ્ધમાં ચુકાદા જાય એવા સંજોગો ચોક્કસપણે બને છે આ અઠવાડિયામાં સાવચેતી ભયરા પગલાંથી ચાલવું ધીરે ધીરે સમય જેમ જેમ આગળ વધશે તેમ તેમ તમને થોડી રાહત મળશે આર્થિક રીતે છે ને ઘણો મોટો સંઘર્ષ કરવો પડશે આ અઠવાડિયામાં વિદ્યાર્થીઓ માટે કંઈક સારું કામ કરવાનો સમય છે તો એ લોકોએ ધ્યાન આપી દેવું ખાસ કરીને ઉચ્ચ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓએ કોઈની સાથે સ્પર્ધા કરવાની આવે તો એમાંથી દૂર હટજો નહીં તો તમારી હાર નિશ્ચિત છે તો મિત્રો હવે જોઈએ આપને બહેનો બહેનોએ આ અઠવાડિયામાં કૌટુંબિક કામોમાં બહુ બધું ધ્યાન આપવું પડશે નહીં તો કુટુંબની નાની નાની વાતો જે તમારા કુટુંબમાં કંઈક ને કંઈક નાના મોટા મતભેદો માટે જવાબદાર છે એ ઉભરીને બહાર આવતી દેખાય છે ને એના કારણે તમારો વિખવાદ વધે કુટુંબની એકતા પર માર પડતો દેખાય છે તો બહેનોએ આ બાબતને ખૂબ સરસ રીતે યોગ્ય રીતે કે જવાબદારીભરી રીતે અને નિભાવવાની છે અને એમાંથી બહાર નીકળવાનું છે તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ઋતુકત બીમારીથી પરેશાની લઈને આવતું દેખાય છે જે લોકો પહેલેથી સારું ભણતર કરતા આવ્યા છે એ લોકો જો થોડું વધુ ધ્યાન આપશે ને તો એક અલગ પ્રકારની સફળતા તમને ચોક્કસ રીતે આ અઠવાડિયામાં મળી જાય વિદ્યાર્થીઓ માટે થોડુંક સારું રહેતું આ અઠવાડિયું દેખાય છે તેનો ઉપયોગ કરી લેજો તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે કુંભ રાશિ માટે આછો ગ્રે કલર ફાયદાકારક છે છ નંબરનો અંક તમને સારું પરિણામ આપી જાય તો મિત્રો હવે જોઈએ આપને આરોગ્ય આરોગ્યમાં બહુ જ ચોકસાઈ રાખવાની છે નહીં તો ઋતુગત બીમારી તો પરેશાન કરે જ વાગવું પડવું મસલ્સમાં ઈજા થવી એ કુંભ રાશિવાળા માટે આ સમયમાં બની શકે છે લિગામેન્ટ ફાટી જવું લિગામેન્ટ ફાટી જવું એટલે મસલ્સ ફાટી જવું બરાબર એટલે એની પર બી ધ્યાન આપવાનું છે કોઈ વાહન ચલાવતા એક્સિડન્ટ પડવું વાગવું આ બધી બાબતોમાં જો ધ્યાન નહીં આપો તો મુશ્કેલીઓ વધશે એની પર કાળજી અવશ્ય રાખજો તો મિત્રો હવે જોઈએ આપને કુંભ રાશિએ કરવાના ઉપાય કુંભ રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ શનિ ચાલીસાનો પાઠ ઘરમાં સ્ટોરરૂમ હોય ને તો એક નાની સ્ટીલની ડબ્બીમાં થોડી બદામ ભરીને શનિનું સ્થાપન કરી દેજો એ ડબ્બી સ્ટોર રૂમમાં મૂકી દેજો આ અઠવાડિયામાં ગણેશની પૂજા અવશ્ય કરજો અને ભગવાનને પ્રાર્થના કરજો કે ભાઈ અમારા રસ્તે આવતા તમામ વિઘ્નો નાશ કરો અડદ ચામડું લોખંડની વસ્તુ દાન કરવી કોઈ દાન ન લઈને તો વહેતા પાણીમાં વહાવી દેજો કાગડો કૂતરો ભેંસ માછલી આ જાનવરોને ખાવાનું આપશો તો પણ ફાયદો થશે કોઈ અંધ વ્યક્તિને જમાડશો તો ફાયદો થશે આવા નાના નાના ઉપાય તમને સારી મોટી રાહત આપી જાય તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ મીન મીન રાશિવાળા માટે જો સંભાળીને ચાલશો તો આ સમય સારો સાબિત થશે ધીરે ધીરે અઠવાડિયાનો સમય ચાલતો જાય તેમ તેમ એક પછી એક કામમાં સુધારો આવતો જાય કામ પૂરા થતા જાય આ અઠવાડિયામાં આયોજન કરીને ચાલશો તો ગણતરી એનાથી તમને સારો ફાયદો મળે ઘણા બધા લોકો શેર સટ્ટા સાથે જોડાયેલા છે એ લોકો સાવધાની રાખીને ચાલવાનું છે તો તમને એમાં સારો લાભ મળશે આ અઠવાડિયામાં માનસિકતા જો નબળી થાય ને તો થોડું ધ્યાન કરી લેજો થોડા યોગના આસન કરી લેજો તો માનસિકતા થોડી સરસ કરી શકાશે અને બચી શકાશે નોકરી કરતાં લોકો માટે આ અઠવાડિયામાં થોડીક તકેદારી રાખવી જરૂરી છે બાકી સરસ રીતે જે તમારો વ્યવહાર કેવો છે એની પર આ અઠવાડિયું સાબિત થશે તમે તમારા સહકર્મીને મદદ કરતા હશો તો તમારો સહકર્મી તમને ચોક્કસ સારી મદદ કરશે તો મિત્રો હવે જોઈએ આપને બહેનો માટે અઠવાડિયું કેવું બહેનો માટે અઠવાડિયું સારું સાબિત થાય ઘણા બધા દિવસથી ચાલતા નાના મોટા બખેડા જે કુટુંબમાં ચાલે છે ને એનો ઉકેલ લાવી શકાય બધાની વચ્ચે સમાધાન કરાવી શકશો અને સારું પરિણામ લાવી શકશો અને મિત્રો આ કામ થવાથી કુટુંબમાં ઘરમાં એક અલગ પ્રકારની શાંતિનો અનુભવ થાય જે બહેનો માટે ખૂબ જરૂરી હોય તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે એક જ વાત કહું માનસિક દબાણથી દૂર રહેજો તો અભ્યાસમાં તમે સારી રીતે આગળ વધી શકશો બીજી કોઈ તકલીફ નહીં પડે તો વિદ્યાર્થીઓએ ઘરની પરિસ્થિતિને ધ્યાનમાં લેવી જોઈએ પણ એને કારણે ચિંતાઓ ન કરવી જોઈએ જેથી કરીને તમારો અભ્યાસ ન બગડે તો વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં ધ્યાન આપવાનું બાકી ઘરના વડીલો ઘરની સમસ્યાઓને સુલજાવી શકે છે તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે મીન રાશિ માટે આછો પીળો કલર ફાયદાકારક છે અને ત્રણ નંબરનો અંક વધુ સારા પરિણામ આપી જાય તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય આરોગ્યમાં મીન રાશિવાળાએ ઋતુગત બીમારીથી બચવાનું છે અને મિત્રો જૂના રોગ જો ફરી વકરે નહીં એની કાળજી તમારે રાખવાની છે તો જૂના રોગમાં તો તમને કંઈ ઊંચની ચાવતી દેખાય તો સૌથી પહેલાં ડાક્ટરની સલાહ લેજો ને પછી આગળ ચાલજો જે બાળકો નાના છે બાર વર્ષથી નાના છે ને એ લોકો આ સમયમાં ખૂબ સાચવાનું તમારી જિંદગીની પહેલી પનોતીની શરૂઆત હોય બાળકો તો ધ્યાન નથી રાખવાના પણ માતા પિતાએ આ બાબતમાં ધ્યાન રાખવાનું જેના બાળકો બાર વર્ષથી નાના છે અને મીન રાશિના છે એ લોકો આ સમયમાં માંદગીના ભોગ બનવું પડે તો બાળકોની કાળજી રાખજો અને સમયસર દવા લેજો તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય મીન રાશિવાળાએ અઠવાડિયામાં કોઈ વૃદ્ધ બ્રાહ્મણની સેવા કરવી જોઈએ સાધુ સન્યાસીઓને ભોજન કરાવવું જોઈએ અછૂત ગાય અછૂત ગાયની સેવા અછૂત ગાય એટલે જે ગાયને વાગેલું છે જેની કોઈ દેખરેખ નથી રાખતું એવી ગાયોની સેવા તમને અઠવાડિયામાં ખૂબ સારો ફાયદો આપી જાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જાપ વિષ્ણુની આરાધના વિષ્ણુના દર્શન સોનું પહેરવું જોઈએ સોનું ન હોય તો પીળો દોરો પહેરો નાભી પર જીભ પર અને માથા પર કેસરવાળું પાણી લગાવવું તમને ફાયદો અપાવી જશે મિત્રો અઠવાડિયામાં ભાગ્ય પર ભરોસો રાખજો બીજા કોઈ નકામા માણસ પાસે ઊંચીના પૈસા નહીં લેતા નહીં તો અપમાનિત થવું પડશે આ ધ્યાન રાખજો તો મિત્રો આ તું તમારા માટે અઠવાડિયાનું સંપૂર્ણ રાહિ પણ અઠવાડિયાનો વિડીયો ગઈ મોત તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવંદન ચોક્સી આપ સૌની રજા ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી જાણે તો ચાલો બદલીએ દીદી નમસ્તે